સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણ આવતીકાલે તેમજ વાવ અને થરાદ બેઠકના ભાજપના ઉમેદવારો શુક્રવારે નોંધાવશે ઉમેદવારી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ચૂંટણીલક્ષી ચર્ચામાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ગુજરાતમાં ભાજપનો મહાવિજય થવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. પાલનપુરમાં ખાનગી ચેનલ દ્વારા યોજાયેલી ચૂંટણીલક્ષી ડિબેટમાં બખેડો. ચેનલના રિપોર્ટરને ઘેરી લઈ ખુરશીઓ ઉછાળી હંગામો અને ઝપાઝપી કરાતા ડિબેટને અધવચ્ચે આટોપી લેવાની પડી ફરજ. ડિસ્સા હાઈવે ઉપર ફ્લાય ઓવરબ્રિજ બાંધવાના મામલે નગરજનોનો મક્કમ સૂર. શુક્રવારે વિશાળ મૌન રેલી યોજી ડિસ્સાના નાયબ કલેક્ટરને અપાશે આવેદનપત્ર. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દાનેરા ખાતે જિલ્લાભરના બીઆરસી કોઓર્ડિનેટર સાથે યોજી બેઠક. 30 નવેમ્બર સુધીમાં તમામ બાળકોના આધારકાર્ડ ઇસ્યુ કરી દેવા, પરિણામલક્ષી કાર્યવાહી કરવા કરાઈ તાકીદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા આગળ ધપી રહી છે. જોકે હજુ 4 બેઠકોના ભાજપના ઉમેદવારો તેમજ કોંગ્રેસના તમામ 9 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થયા ન હોય બંને પક્ષના ઉમેદવારોના નામ જાણવા ભારે ઉત્સુકતાભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે. પરંતુ ભાજપે બનાસકાંઠાની 5 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હોય ભાજપના ઘોષિત ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો ભરવા સજ્જ બની ગયા છે. પ્રચંડ બોલ મસ્તકોં કે ઝુંડ આજ જંગ કી ઘડી કી તુંગ હાર દો આન આન શાન યા કી જાન કા હો દાન આજ એક ધનુષ કે બાણ પે ઉતાર દો. બનાસકાંઠાની વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતા બેઠકોના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે અને હવે ડીસા, પાલનપુર, ધાનેરા અને વડગામ બેઠકના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. ભાજપના જાહેર થઈ ગયેલા ઉમેદવારો હવે ફોર્મ ભરવા માટે સજ્જ થઈ ગયા છે. જિલ્લા ભાજપ કાર્યાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠાની દિયોદર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પુનઃ પસંદગી પામેલા રાજ્ય સરકારના મંત્રી કેસાજી ચૌહાણ આવતીકાલ ગુરુવારે તેમના સમર્થકોના વિશાળ કાફલા સાથે દિયોદરની પ્રાંત કચેરીએ પહોંચી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તે તેમનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરશે. જ્યારે વાવ બેઠકના ઉમેદવાર એવા મંત્રી શંકરભાઈ ચૌધરી અને થરાદ બેઠકના ઉમેદવાર પરબતભાઈ પટેલ આગામી શુક્રવારે તેમજ કાંકરેજ બેઠકના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા આગામી 27 નવેમ્બરે તેમના ઉમેદવારી પત્ર રજૂ કરશે. ડીસા, પાલનપુર, ધાનેરા તેમજ વડગામ બેઠકના ઉમેદવારો પણ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ તેમના ફોર્મ રજૂ કરે તેવું જણાઈ રહ્યું છે. દરમિયાન આજે બનાસકાંઠાની કોઈ બેઠક માટે નવા ઉમેદવારી પત્રો રજૂ થયા હોવાના કોઈ જ અહેવાલ મળ્યા નથી. પરંતુ ડીસા બેઠક માટે આજે વધુ 8, જ્યારે થરાદ બેઠક માટે 1 તેમજ વાવ બેઠક માટે વધુ 3 ફોર્મનું વિતરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પગલે પ્રતિદિન રાજકીય ગરમાવો વધુ તેજ બની રહ્યો છે. ત્યારે આજે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેશાએ ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી સાથે ખાસ ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી, જેમાં મંત્રી હરિભાઈ ચૌધરીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને હવે ગાંધીનગરમાં બંગલો ભાડે રાખી ગુજરાતની તમામ 182 સીટ ઉપર પ્રચાર કરવો જોઈએ. ગુજરાતમાં રાહુલ ગાંધી જેટલો પ્રચાર કરશે તેટલી ભાજપની સીટો વધારે આવશે તેવો દાવો કરતા મંત્રી હરિભાઈ ચૌધરીએ ગુજરાતમાં ભાજપ 150+નું ટાર્ગેટ સફળતાપૂર્વક પાર પાડશે તેવો મજબૂત વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મંત્રી હરિભાઈ ચૌધરીએ બીકે ન્યૂઝ ચેનલ સાથે વિવિધ મુદ્દે કરેલી ચૂંટણીલક્ષી ચર્ચા અત્રે પ્રસ્તુત છે.
વિધાનસભાની ચૂંટણીનું શંખનાદ ગુંજી ઉઠ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આક્ષેપ પ્રત્યે આક્ષેપ માટે હાલ રાજકીય પ્રચાર પૂર તેજમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે વાત કરીશું ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી સાથે, ચૂંટણીલક્ષી વાત કરીશું. હરિભાઈ, આપનું સ્વાગત છે બીકે ન્યૂઝ ચેનલમાં. ભાજપે ટાર્ગેટ મૂક્યો છે 150 સીટોનો. જીએસટીની અસર, નોટબંધીની અસર, પાટીદાર અનામતની અસર, આવા માહોલ વચ્ચે કઈ રીતે ભાજપ ટાર્ગેટ પૂરો કરશે? પહેલાં તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ અને ભારતીય જનતા પાર્ટી 150નું લક્ષ્યાંક રાખ્યું છે, એના માટે પાર્ટી વિકાસના મુદ્દાને લઈને આગળ વધી રહી છે. ચોક્કસ કોઈપણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ જ હોય છે, એ તાલુકા પંચાયતની હોય, વિધાનસભ્ય હોય કે લોકસભા હોય. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 22 વર્ષમાં જે વિકાસના કામો કરી અને લોકોનો વિશ્વાસ જીત્યો છે, નોટબંધી અને જીએસટી. તો નોટબંધીની આપણે ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી છતાં પણ એમાં આપણે વિજય પ્રાપ્ત કર્યો. જીએસટીમાં ચોક્કસ લોકોને મુશ્કેલી પડી હતી, પણ લગભગ 178 જેટલી ડિમાન્ડ આવી અમારી જોડે, તો એટલાનો ટેક્સ ઘટાડી દીધો છે. જીએસટી એ કોઈ એક જ વખતનો ટેક્સ નથી, જ્યારે જ્યારે જે મુશ્કેલીઓ નાની નાની આવશે, કારણ કે કોઈપણ ટેક્સ નાખો અથવા નવી કોઈપણ સિસ્ટમ ઊભી કરીએ આપણે, ત્યારે ચોક્કસ મુશ્કેલી આવે જ છે. હજુ જુલાઈ મહિનાથી આપણે આ શરૂઆત કરી છે, તો 4 મહિના જેવા સમય થયો. જીએસટી કાઉન્સિલમાં દરેક પાર્ટીના નાણામંત્રી હોય છે અને એમાં રાજ્યોનો 2/3 મત હોય છે, કેન્દ્ર સરકારનો 1/3 હોય છે. એટલે જીએસટીનો મુદ્દો જે કોંગ્રેસ ઉછાળે છે, રિયલમાં તો કોંગ્રેસને જીએસટી લાવવું હતું વર્ષો પહેલાં, પણ એ પોતે લાવી ન શક્યા, એનો રંજ છે. હું માનું છું કે જીએસટીમાં નાના માણસો જે 1.5 કરોડ નુકસાન ઓવર કરે છે, એવા બધા લોકોને આની અસર થશે નહીં, અને ગુજરાતની સમજુ પ્રજા ભારતીય જનતા પાર્ટીની વિજય બનાવશે. પણ હાલે જે નોટબંધી છે, જીએસટી છે, એના ધંધા રોજગાર ઉપર જે અસર પડી છે, ક્યાંક ને ક્યાંક તો નારાજગી છે. એવું નોટબંધીના લીધે ધંધા રોજગારમાં અસર થાય નહીં, કારણ કે જે પૈસા ઘરમાં પડ્યા હતા, રોકડા પડ્યા હતા, એ પૈસા બેંકમાં આવવાથી બેંકોમાં નાણાંની છૂટ થઈ, એટલે નાના વેપારીઓને પણ આવો લોન જોઈતી હોય તો મળી શકે છે. એકલા મુદ્રા યોજના એકલામાં અમે લોકોએ 7 કરોડ લોકોને 3 લાખ કરોડ જેટલી રકમ, 50,000થી માંડીને 10 લાખ સુધીની ધંધો કરવા આપી છે. એટલે રોજગારી વધશે, સ્વરોજગાર વધશે, અને લોકોને હજુ પણ હું કહું છું કે જેમ જેમ સમય આવશે, એમ પહેલાં જે 14% વ્યાજ હતું, પછી 9% થયું, આવતા દિવસોમાં 6%ના દરે લોકોને પૈસા મળશે, એટલે ધંધાનો ખૂબ વિકાસ થશે. ખાસ કરીને જે પાટીદાર અનામતનો મુદ્દો છે, સત્રી ઠાકોરમાંથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે, દલિત સમાજમાંથી જિજ્ઞેશ મેવાણી, આ ત્રણેય જે નેતાઓ છે સમાય, એનાથી રાજ્યની અંદર ભાજપની મતબેંક ઉપર કેટલી અસર પડશે? પહેલાં તો કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી. કોઈ પણ પાર્ટી ચૂંટણી લડવા નીકળે તો જેમ અમારી પાસે વિકાસનો મુદ્દો છે, તો કોંગ્રેસ પણ આ મુદ્દો નહોતો, એટલે એ આવા 3 યુવાનોને પકડ્યા. અને જે રીતે પાટીદારમાં પાસના કાર્યકર્તાઓ, હાર્દિકના કાર્યકર્તાઓ જે રીતે ખુલ્લા પડી ગયા કે ભાઈ આ પાટીદાર અનામત નહોતું, પણ પોતે ને પોતાને ચૂંટણી લડવા માટેનું હતું. અલ્પેશ તો ખુલ્લા થઈ ગયો કે સમાજના સુધારાના નામે નીકળેલો માણસ સમાજની પ્રેમ જીતી અને પછી પોતાની ટિકિટ માટે નીકળી પડ્યા. એ લોકોએ કેટલી 60 ટિકિટ માગી હતી, એની સામે અમને 4-5 ટિકિટ મળશે. હું માનું છું કે આ 3 યુવાનોને ખાસ અસર વર્તાશે નહીં અને ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. ખાસ કરીને હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લામાં 2012માં 6 સીટો કોંગ્રેસ પાસે, 3 ભાજપ માટે. તો કોંગ્રેસને વગર મહેનત એટલી બધી સીટો કેમ મળે છે અને ભાજપ આજે પણ કેમ એટલો પાછળ છે? કોંગ્રેસ પાસે અમુક વોટ બેંક છે, એના લીધે કોંગ્રેસમાં એવરેજ 20-22% વોટ કોંગ્રેસ પાસે હોય છે. ચોક્કસ અમારે ત્યાં 6 ધારાસભ્યો કોંગ્રેસના છે, પણ આ વખતે વાતાવરણ અલગ છે, કારણ કે આ વખતે બનાસકાંઠા જિલ્લો જ્યારે પૂરગ્રસ્ત હતો, જ્યારે લોકોને બચાવવાના હતા, લગભગ ભારતીય જનતા પાર્ટીની સરકારે લગભગ 23,000 લોકોને બચાવ્યા, અને પૂરમાં પણ એટલે પોતે ખુદ
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આખી સરકાર 5 દિવસ બનાસકાંઠામાં રહી. મારા પ્રમાણે ઇતિહાસમાં કોઈ પણ મુખ્યમંત્રી એક જિલ્લામાં 5 દિવસ રહી અને લોકોને મદદ કરી હોય એ આ પહેલી ભારતીય જનતા પાર્ટી છે. અને આવા કપરા સંજોગોમાં બનાસકાંઠાના 6-6 કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં ઉજવણી કરતા હોય તો એનાથી બીજું દુઃખ કંઈ હોઈ શકે. 100% આપની વાત સાચી છે કે સોશિયલ મીડિયા ઉપર પણ આ મુદ્દો તેજ બન્યો છે કે કોંગ્રેસ ટૂરમાં અને પ્રજાપુરમાં આ મુદ્દો કદાચ એ તમારા માટે મહત્ત્વનો રહેશે. ખાસ એક વાત હતી હરીભાઈ કે હમણાં એક પાટણના સાંસદ લીલાધરભાઈ વાઘેલાએ એમના જ્યેષ્ઠ પુત્ર માટે ટિકિટ માગી, નહીં આપો તો પાર્ટીમાંથી રાજીનામું આપીશ. કમલમમાં જાય છે મળવા, કમલમમાંથી બહાર નીકળીને એવું કહે છે કે ભાઈ પાર્ટી સર્વોપરી છે. તો કમલમમાં એવું શું ચમત્કાર હોય છે કે તેવર બદલાઈ જાય છે એમ? જો કમલમમાં અમારે પ્રદેશ કાર્યાલય છે ત્યાં અમારા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ, પછી અમારા પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ, આ બધા વડીલોને એમને સારી રીતે સમજાવ્યા છે કે પાર્ટી સર્વોપરી છે, કોઈ વ્યક્તિ સર્વોપરી ન હોઈ શકે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે એક વખત હાઈકમાન્ડ જે નિર્ણય લે છે એ નિર્ણયને વળગી રહેશે. એટલે મને લાગે છે કે અમારા એકને પણ 2 સંસદસભ્યો આ રીતની વાત કરી હતી, પણ જ્યારે ટિકિટ ડિક્લેર થઈ જશે એટલે બધું શાંત પડી જશે એવો મને વિશ્વાસ છે. પણ એક વાત તો ચોક્કસ છે હરીભાઈ કે એક એવું મનાતું કે કોંગ્રેસમાં કે કોઈ ટિકિટ નથી મળતી તો અસંતોષની આગ ફેલાતી હતી, પણ ભાજપમાં હાલ થોડું ઘણું જોવા પણ એ પણ મળી રહ્યું છે. આટલી મોટી પાર્ટી, વિશ્વની મોટામાં મોટી પાર્ટી, 11 કરોડ જેના પ્રાથમિક સભ્યો હોય, ગુજરાતમાં 1 કરોડ ઉપરના સભ્યો હોય, એટલે સ્વાભાવિક છે કે પરિવાર મોટો થાય તો બધાને સરખો ન્યાય ના આપી શકાય. પણ 182 વધારે સીટ તો છે નહીં, એટલે એક વિધાનસભામાં 25-30 લોકો માગણીદાર હોય છે. દરેક કાર્યકર્તા સક્ષમ જ હોય છે, પણ બધું જ જીતી શકે, કારણ કે મૂળ વાત કોઈપણ પાર્ટીને જીત મેળવવાની હોય છે. એ વખતે કોઈ કાર્યકર્તાને કાપવામાં આવતા નથી હોતા, કોઈ કોઈ કહેતું હોય કે કાર્યકર્તાને કાપ્યા એવું ના હોય, પણ જ્યાં જે માણસ જીતી શકે એવું અમારો હાઈકમાન્ડ નિર્ણય કરે એટલે અમારા કાર્યકર્તાઓ પછી ઘીના થાંભો ઘી રહે. પરંતુ જે વિકાસનું કામ કરે, સમજો કે બનાસકાંઠાની વાત કરીએ આપણે, તો બનાસકાંઠાના લોકોને પાસપોર્ટ લેવા માટે અમદાવાદ જવું પડતું હતું. બનાસકાંઠામાં એક મોટામાં મોટું કામ આ થયું હોય તો પાસપોર્ટ ઓફિસ આવી દિવસના 300 લોકોને પાસપોર્ટ મળશે. સરેરાશ મારા પ્રમાણે અમદાવાદથી ધક્કા ખાવાના બધાથી 10,000નો ખર્ચ કરીએ તો દિવસના 3 લાખની બચત કરી તો ભારત સરકારે જે પાસપોર્ટની ઓફિસ આપી એ બદલ નરેન્દ્રભાઈની સરકારનું હું અભિનંદન આપું છું. 4 રેલવે ઓવરબ્રિજ બનાસકાંઠામાં આપવામાં આવ્યા અને 1 ધાનેરામાં આપવામાં આવ્યું, એટલે લગભગ 400 કરોડના કામ કેન્દ્ર સરકારના એ થયા. બીજું, નેનામાંથી ધાનેરા 21 કિલોમીટરનો નેશનલ હાઈવે બન્યો છે, એમાં લગભગ 90 કરોડ જેટલું થશે. આ સિવાય પણ મેડિકલ કોલેજ ભાભરમાં 20 કરોડના ખર્ચે, એક સારામાં સારી હોસ્પિટલ સરહદી 45 કરોડના ખર્ચે, બોર્ડર ટુરિઝમ, એવા તો મેં એક મહિનાની અંદર લગભગ 1200 કરોડના લોકાર્પણ કર્યા મારા એકલા હાથે, બાકીના ધારાસભ્યો મંત્રીઓએ કર્યા એ તો જુદા. તો જે રીતે બનાસકાંઠાનો વિકાસ થયો છે, શિક્ષણનો વિકાસ થયો છે, આ બધું જોતે આ વખતે બનાસકાંઠાની જનતા 9 સીટ આપશે એવો મને વિશ્વાસ છે. ખાસ કરીને વાત કરીએ કાંકરેજની, કાંકરેજમાં અણદાભાઈ પટેલની બી નારાજગી ટિકિટને તરી, એમને એવું પણ નિવેદન આપ્યું છે કે ભાજપ હવે જ્ઞાતિવાદી પાર્ટી બની ગઈ છે. જો કોઈ પાર્ટી જ્ઞાતિવાદી પર, અમારી ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદી પર ને પણ અમારા વિકાસના મુદ્દા ઉપર જ અમે ચૂંટણી લડીએ છીએ. મેં આપને પહેલાં બી કીધું કે પાર્ટી મોટી થઈ હોય, કાર્યકર્તા સક્ષમ હોય છે. દરેક વિધાનસભામાં મેં આપને કહ્યું પ્રમાણે 25 કાર્યકર્તા એવા છે કે જે વિધાનસભ્યના લાયક હોય છે, પરંતુ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ દરેક પ્રકારનું ચકાસણી કર્યા પછી જે જીત અપાવી શકે એવા ઉમેદવારની પસંદગી થતી જ હોય છે. દરેક કાર્યકર્તાને પૂરતો સંતોષ મેળવવા માટે અમારું મોવડી મંડળ ખાસ હાજર રહી અને દરેકને સમજાવવાની કોશિશ કરશું અમે. ખાસ કરીને બનાસકાંઠાની 9-9 સીટો ભાજપને હાંસલ કરવાનું છે, ત્યારે એ ખાસ કરીને પ્રજાસમક્ષ કયો મુદ્દો, ખાસ એક કોંગ્રેસ ટૂરનો જે મુદ્દો છે કે જે પ્રજા ખરેખર પૂરમાં હતી એ મુદ્દાને તમે ખાસ બનાવશો? નહીં, પૂર તો એક આફત આવી હતી ને એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સરકાર, એનજીઓ, આરએસએસ દરેક લોકોએ મદદ કરી છે.
કારણ કે પૂરે કોઈ રાજકીય મુદ્દો ના હોવો જોઈએ. હું તો કહું છું કોંગ્રેસના મિત્રોને પણ મદદ કરવી જોઈએ, કારણ કે આ તો દરેક પ્રજાના પ્રશ્નો માટે રાજકીય પક્ષો મહેનત કરતા હોય છે. આ તો કમનસીબ છે કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો બેંગ્લોર જતા રહ્યા, બાકી એ લોકો અહીં 4-5 દિવસ રહીને પછી ગયા હોય તો વાંધો નથી. અને આપ કહો છો એ પ્રમાણે કોંગ્રેસમાંથી 14 ધારાસભ્યો જતા રહ્યા, શંકરસિંહ જેવા નેતા જતા રહ્યા, એમના ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવો પડે. આવી હાલતમાં કોંગ્રેસ હાલ વેર વિખેર છે. હાલ પણ એને જેટલી ટિકિટો ડિક્લેર કરી એમાં 5 ટિકિટ તો એને પાછી લેવી પડી. એના સામે ભારતીય જનતા પાર્ટીને કોઈ ટિકિટ બદલવાનો અવસર નહીં આવે અને 150 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. જોઈતા ભાઈ કે છે ટૂરમાં જવાનું પાછળ કારણ કે ભારતીય જનતા પાર્ટી એમને 35 કરોડની ઓફર કરી હતી, એ મુદ્દો પણ ખૂબ ચગ્યો છે. જુઓ, પહેલાં તો અમારા ધારાસભ્યોએ જે પ્રમાણે વોટિંગ કર્યું એ પ્રમાણે અમારે એક પણ ધારાસભ્યને બેંગ્લોર ન લઈ જવું પડ્યું. કોંગ્રેસે પોતાના સિલેક્ટ કરેલા ધારાસભ્યો પોતાને ને વિશ્વાસ નહોતો અને એટલા માટે પોતાનો વિશ્વાસ નહોતો એટલે એ પોતે લઈ ગયા. અને મને કહે કે 35 કરોડ કોને ઓફર કરી તો એનો ભારતીય જનતા પાર્ટી જવાબ આપશે. ભ્રષ્ટાચારનું મૂળ તો કોંગ્રેસ છે, અમે જો ખરીદવાનું કામકાજ તો કોંગ્રેસ જ છે. અમારે આવી કોઈ ખરીદ ફરોદની જરૂરિયાત છે નહીં. અમારા ભાગની જે રાજ્યસભાની સીટો 2 હતી, 2 અમે જીતી લીધી. રાહુલ ગાંધીનો પ્રવાસ પણ ગુજરાતમાં ખૂબ વધી ગયો છે. હું તો ક્યારનું પણ કહું છું કે રાહુલ ગાંધી અઠવાડિયામાં એક વખત આવીને જતા રહે છે. જેમ કે પ્રવાસમાં આવ્યા હોય ટુરિઝમ કરીને જતા રહે છે, એના કરતો તો ગાંધીનગરમાં એક બંગલો રાખી અને 182 સીટ ઉપર ફરે એવી હું એમને વિનંતી કરું છું. અને જેટલા ફરશે રાહુલ ગાંધીજી એટલા જ વધારે ધારાસભ્યો અમારા છૂટા છે એવો મને વિશ્વાસ છે. આ વખતે આપ ભારત સરકારના મંત્રી છો, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર, બનાસકાંઠાની 9-9 સીટો છે, એ કબજે તમારે કરવી જ પડશે, જવાબદારી પણ તમારી. જવાબદારી સામૂહિક હોય, કોઈ એક વ્યક્તિ કેન્દ્રનો મંત્રી હોય કે કેબિનેટ મંત્રી હોય એટલે એક વ્યક્તિ પર બધી સીટો ના જીતાય. અમે બધા જ અમારા ઉમેદવારો, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા સંગઠનના માણસો બધા ભેગા થઈને અમે મહેનત કરશું. દરેકની જવાબદારી હોય, નો ડાઉટ હું કેન્દ્રનો મંત્રી છું તો મારી વિશેષ જવાબદારી હોય તો હું વધારેમાં વધારે મહેનત કરતો હોય, પણ બધા ભેગા થઈને અમે 9 સીટ જીતશું, મારે એકલાથી ના થાય. ભાજપનું જે ટાર્ગેટ છે 150+ના એ ટાર્ગેટને સફળ સાબિત કરશે અને ખાસ કરીને જે બનાસકાંઠામાં જે આ દિન સુધી જે કોંગ્રેસ ફાવી જતી હતી એ આ વખતની ચૂંટણીમાં 9-9 સીટો ભાજપ કબજે કરશે એવો ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં ખાનગી ચેનલ દ્વારા યોજાયેલી ચૂંટણીલક્ષી ડિબેટમાં બખેડો. ચેનલના રિપોર્ટરને ઘેરી લઈ ખુરશીઓ ઉછાળી હંગામો અને જપાજપી કરાતા ડિબેટને અધવચ્ચે આટોપી લેવાની પડી ફરજ. ડિસ્સા હાઈવે ઉપર ફ્લાય ઓવરબ્રિજ બાંધવાના મામલે નગરજનોનો મક્કમ સૂર. શુક્રવારે વિશાળ મૌન રેલી યોજી ડિસ્સાના નાયબ કલેક્ટરને અપાશે આવેદનપત્ર. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દાનેરા ખાતે જિલ્લાભરના BRC કોઓર્ડિનેટર સાથે યોજી બેઠક. 30 નવેમ્બર સુધીમાં તમામ બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરી દેવા, પરિણામલક્ષી કાર્યવાહી કરવા કરાઈ તાકીદ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ, જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે હાલ વિવિધ સ્થળે મીડિયા દ્વારા જીવંત સંવાદ એટલે કે લાઈવ ડિબેટ યોજાઈ રહી છે અને આવી ડિબેટમાં ભારે ગરમાઓ પણ જોવા મળે છે. ત્યારે ગત મંગળવારે જિલ્લા મથક પાલનપુર ખાતે ચાય પે ચર્ચાના નામે ઇન્ડિયા ટીવી દ્વારા યોજાયેલી ડિબેટ પણ તોફાની બની ગઈ હતી અને આ ડિબેટમાં રિપોર્ટર દ્વારા પૂછાયેલા સવાલો ઉપર હંગામો સર્જાતા આ ડિબેટને અધવચ્ચે જ બંધ કરવાની ફરજ પડી હતી. આ ડિબેટમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આયોજક ચેનલના રિપોર્ટર યુથ કોંગ્રેસ દ્વારા કરાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર વેચવા ઉપરની ટિપ્પણી અંગે કોંગ્રેસ આગેવાનોને સવાલ કરતા મામલો બીચક્યો હતો અને કોંગ્રેસના લોકોએ ચેનલના રિપોર્ટરને ઘેરી લઈ ખુરશીઓ હવામાં ઉછાળતા વાતાવરણ તંગ બની ગયું હતું. બીજી બાજુ ભાજપ કાર્યકરોએ મોદી મોદીના નારા બોલાવતા મામલો ગંભીર બને તે પહેલા જ ડિબેટને અધવચ્ચે જ આટોપી લેવાઈ હતી. આ ડિબેટમાં આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરી સાથે પણ જપાજપી થતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જો કે આ ડિબેટને અધવચ્ચે આટોપી લેવાતા મામલો માંડ થાળે પડ્યો હતો. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે દાંતા, વડગામ અને પાલનપુર વિધાનસભા બેઠકો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સંજય પાંડેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દાંતા, વડગામ અને પાલનપુર વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી ખર્ચ સંબંધી કામગીરીની સમીક્ષા કરી
અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે ગોઠવાયેલ વ્યવસ્થાની જાણકારી અપાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સંજય પાંડેએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માકડિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ સારી રીતે કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી તટસ્થ, નિર્ભય અને નિષ્પક્ષ માહોલમાં યોજાય તે માટે કાળજીપૂર્વક ફરજ બજાવવા પણ તેમણે ખાસ તાકીદ કરી ખર્ચ નિયંત્રણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માકડિયાએ જણાવ્યું હતું કે બે દિવસથી એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરનું બનાસકાંઠા જિલ્લામાં આગમન થયું છે. ચૂંટણીલક્ષી કામગીરી માટે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી વિધાનસભા ચૂંટણી તટસ્થ, નિર્ભય, નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં યોજવા કાળજીપૂર્વક ફરજ નિભાવવા પણ તાકીદ કરી હતી. આ બેઠકમાં દાંતા, વડગામ અને પાલનપુર વિધાનસભા મતવિસ્તારોના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરો તેમજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર સર્જાતી ટ્રાફિક જામની માથાના દુખાવા જેવી રોજિંદી સમસ્યાના કાયમી નિવારણ માટે હાઈવે રોડ ઉપર ઓવરબ્રિજ બાંધવાની શહેરીજનો દ્વારા ઘણા વર્ષોથી માંગ થઈ રહી છે, પરંતુ આજ સુધી આ માંગણીનો કોઈ ઉકેલ આવ્યો ન હોય હાલ નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને છેલ્લા કેટલાક દિવસથી ઓવરબ્રિજની માંગણીએ ફરી જોર પકડ્યું છે. ત્યારે ડીસા હાઈવે ઉપર ઓવરબ્રિજ બાંધવાની માંગણીના સમર્થનમાં ગત મંગળવારે સાંજે ડીસા શહેર ઓવરબ્રિજ સંઘર્ષ સમિતિ દ્વારા યોજાયેલી બેઠકમાં નગરના અગ્રગણ્ય નાગરિકો અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ ડીસા હાઈવે ઉપર વિના વિલંબે પિલ્લર ઉપર ફ્લાયઓવર બ્રિજ બાંધવાની માંગણીમાં સૂર પુરાવ્યો હતો અને જો આ મામલે કોઈ હકારાત્મક કાર્યવાહી ન થાય તો વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના શપથ પણ લીધા હતા. આ મામલે આગામી શુક્રવારે ડીસા ખાતે વિશાળ મૌન રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવા સાથે ઓવરબ્રિજની માંગણીના સમર્થનમાં શહેરની બજારો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય પણ લેવાયો હતો. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક અને મેડિકલ હબ ગણાતા ડીસા શહેરમાંથી પાલનપુર કંડલા નેશનલ હાઈવે પસાર થાય છે ત્યારે ડીસા શહેરનો વાહન વ્યવહાર તેમજ હાઈવે ઉપરથી પસાર થતા અન્ય વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વધુને વધુ જલદ બની રહી છે. ડીસા હાઈવે ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા વર્ષોથી ઓવરબ્રિજ બાંધવાની માંગણી થઈ રહી છે, પરંતુ કોઈ કારણોસર આ મુદ્દે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ટ્રાફિકની શિરદર્દ સમાન આ રોજિંદી સમસ્યા અને અવારનવાર સર્જાતા અકસ્માતોના પગલે શહેરના નાગરિકો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે અને હાઈવે ઉપરથી પસાર થવામાં પણ લોકો હવે ભય અનુભવે છે. બીજી બાજુ વારંવાર આ બાબતે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા શહેરના નાગરિકો દ્વારા મંગળવારે સાંજે ડીસાના લાયન્સ હોલમાં ખાસ ચર્ચા બેઠક બોલાવી ડીસા શહેર ફ્લાયઓવર બ્રિજ સંઘર્ષ સમિતિની રચના કરાઈ હતી. આ બેઠકમાં શહેરની વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો, એસોસિએશનો તથા અગ્રગણ્ય નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકસૂરે ડીસા હાઈવે ઉપર પિલ્લર સાથેનો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. આ બેઠકની ફળશ્રુતિ જોતા હવે ડીસાના નગરજનો ફ્લાયઓવર બ્રિજના મુદ્દે આક્રમક બની લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ધાનેરા ખાતે જિલ્લાભરના બીઆરસી કોઓર્ડિનેટર સાથે યોજી બેઠક. 30 નવેમ્બર સુધીમાં તમામ બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરી દેવા પરિણામલક્ષી કાર્યવાહી કરવા કરાઈ તાકીદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેઇન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર,
તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 9492-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ ખાતે હડકાયું કૂતરું કરડતા ઝુબેર સામેજા નામના માસૂમ બાળકનું કરુણ મોત નિપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. હડકાયા કૂતરાના આતંકનો ભોગ બનેલા 7 વર્ષના બાળકનું મોત થતાં મુસ્લિમ પરિવારમાં પણ આતંકનો માહોલ સર્જાયો છે. હડકાયું કૂતરું કરડ્યા બાદ આ બાળકને સારવાર અર્થે ખસેડાયું હતું, પરંતુ હડકમાંની અસર થઈ જતા સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી થરાદમાં અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં નર્મદા યોજનાની કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓનો સિલસિલો અવિરતપણે આગળ ધપી રહ્યો છે. ગત રાત્રે વાવ તાલુકાના ઢીમા, બાકરી અને સપરેડા પાસેની કેનાલોમાં ગાબડા પડવાની ઘટના બહાર આવી છે. આ કેનાલોમાં ઠેર ઠેર અંદાજે 80 ફૂટના ગાબડા પડતા કેનાલનું પાણી જીરાના ઊભા પાકમાં ફરી વળતા જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે. બીજી બાજુ વારંવાર કેનાલોમાં ગાબડા પડવાથી વગર વાંકે નુકસાન વેઠવાની નોબત આવતી હોય ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના આધારકાર્ડ કાઢવાની કામગીરી ઝડપી ગતિએ આગળ ધપી રહી છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપકભાઈ દરજીએ આજે ધાનેરા ખાતે બનાસકાંઠાના બીઆરસી કોઓર્ડિનેટરો સાથે બેઠક યોજી 13,000 જેટલા જ વિદ્યાર્થીઓના બાકી આધારકાર્ડ ઝડપી ગતિએ કાઢવા તાકીદ કરી હતી. ધાનેરા ખાતે આજે બીઆરસી ભવનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપકભાઈ દરજીએ વિદ્યાર્થીઓના આધારકાર્ડ માટે બીઆરસી કોઓર્ડિનેટરોની ખાસ બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં આગામી 30 નવેમ્બર સુધીમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને આધારકાર્ડ મળી જાય તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા બીઆરસી કોઓર્ડિનેટરોને ખાસ તાકીદ કરાઈ હતી. હાલની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 4,66,165 બાળકો અભ્યાસ કરે છે, જે પૈકી 13,000 જેટલા બાળકોના આધારકાર્ડ ઇસ્યુ કરવાનું કામ હજુ બાકી હોવાથી આજે ધાનેરા ખાતે જિલ્લાના તમામ બીઆરસી કોઓર્ડિનેટર તેમજ આધારકાર્ડના કર્મચારીઓની બેઠક બોલાવી આગામી 30 નવેમ્બર સુધીમાં જિલ્લાના બાકી તમામ બાળકોના આધારકાર્ડ ઇસ્યુ કરી દેવાની સૂચના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અપાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં આધારકાર્ડની કામગીરી અંગે આજે ધાનેરા મુકામે બીઆરસી ભવનમાં દરેક બીઆરસીઝ અને અમારા જે કામ કરી રહ્યા છે આધારકાર્ડ સાથે એવા દરેક કર્મચારીની મિટિંગ રાખવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 4,66,165 વિદ્યાર્થી હતા અને એમાં 13,000 બાળકોનું આધારકાર્ડ કરવાનું કામ બાકી રહી ગયું છે. એટલે બધીને મિટિંગ રાખી અને આધારકાર્ડનું કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ માટે અમે કટિબદ્ધ થયા છીએ, અમને માહિતગાર કર્યા છે. સાથે સાથે ઇથોસ કંપની જે આધારકાર્ડ સાથે સંકળાયેલી છે એ ઇથોસ કંપની સાથે અમે કોલોબોરેશન કરી અને 30/11 સુધીમાં આ કામગીરીની પૂર્ણતા કરે એ માટે અમે બધા જ સંકલ્પ કરી અને પૂર્ણ કરવાના છીએ. હવે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 845-850 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 661-682, ઘઉંના 351-355,
બાજરીના 260 થી 298, ગવારના 652 થી 715, અડદના 625 થી 801, મગફળીના 650 થી 803 તેમજ કપાસના ભાવ 885 થી 886 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 431 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 488, ઘઉંની 22, બાજરીની 229, ગવારની 117, અડદની 120, મગફળીની 14,411 તેમજ કપાસની 60 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 30,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 40,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 39,950 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણ આવતીકાલે, તેમજ વાવ અને થરાદ બેઠકના ભાજપના ઉમેદવારો શુક્રવારે નોંધાવશે ઉમેદવારી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ચૂંટણીલક્ષી ચર્ચામાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ગુજરાતમાં ભાજપનો મહાવિજય થવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. પાલનપુરમાં ખાનગી ચેનલ દ્વારા યોજાયેલી ચૂંટણીલક્ષી ડિબેટમાં બખેડો. ચેનલના રિપોર્ટરને ઘેરી લઈ ખુરશીઓ ઉછાળી હંગામો અને જપાજપી કરાતા ડિબેટને અધવચ્ચે આટોપી લેવાની પડી ફરજ. ડીસા હાઈવે ઉપર ફ્લાય ઓવરબ્રિજ બાંધવાના મામલે નગરજનોનો મક્કમ સૂર. શુક્રવારે વિશાળ મૌન રેલી યોજી ડીસાના નાયબ કલેક્ટરને અપાશે આવેદનપત્ર. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ધાનેરા ખાતે જિલ્લાભરના બીઆરસી કોઓર્ડિનેટર સાથે યોજી બેઠક. 30 નવેમ્બર સુધીમાં તમામ બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરી દેવા, પરિણામલક્ષી કાર્યવાહી કરવા કરાઈ તાકીદ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.